સાંભળો એ લાવો. એના એક એક વાક્યો બહુ સરસ હું એને કહીએ, બહુ સરસ લખ્યું છે. નવરો માણસ છે ને હરતો ફરતો બોમ છે, એને ગમીને ધંધે ચડાવી દઉં, બાકી વિસ્ફોટ થાય ગમે ત્યાં. બહુ સરસ નાની નાની વાત કરે એટલે એટલું જ કીધું તું, તમે સમજદાર છો. એ લોકો હા કહેતો તો દુઃખી ઈશ્યુ છે. વાર્તા કઈ કરું, રાઘવ ઘર ની કરું? તો કે એ તો આખું ગામ કે હામલી છે. શેની વિધાન ની? તો કે એ હામલી છે. રામાંડી ની? એ હામલી છે. હરિત તારાવતી ની? એની? તો કે એ હામલી. ભક્ત પ્રહલાદ ની વાર્તા કરો? તો કે એ હામલી. તો કે આ મોઢે નથી હામલી ને. આ વાત છે સાહેબ, દરેક ની આગવી છે. ઓલું બોલી હામલી છે એટલે મને મોઢે હામલી, મારે મોઢે નથી હામલી ને. એ જે લોકોના કોઠામાંથી જે કોઠા હુજ છે એમાંથી જે સાહિત્ય નીકળે. દાખલા તરીકે હું માંગરોળમાં વાવાઝોડું મારા સોર્સમાં ઉભર્યું બહુ, ત્યારે હું માંગરોળ પ્રોગ્રામ જઈ ગયો હતો ને, બાપાજી અમે ચા પાણી પીવા ગયા. આ મારા અનુભવની વાત હું તમને કરું છું, કારણ કે અનુભવમાંથી બધું નીકળે. એટલે એ બાપાની ઘરે ચા પીવા બેઠા છે, કંઈક થોડીક વાતો તો કરે ને આ ગામથી. એટલે મેં પૂછ્યું, બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? તો દાંત વીજા કાઢવા કોઈડા નહીં થયા. બીજી વાર કીધું, મેં કીધું હું તો નુકસાનીનું પૂછું છું, વાવાઝોડાનું. એમાં તો કેમ એટલા બધા દાંત કાઢવા? તો ભૂલ લઈ ગયો, વરિયો ટકર લઈ જાય ને. એ ઘણા શબ્દો જે મંકિતભાઈ કીધું ન સમજાય તમને, કારણ કે હા પ્રાદેશિક શબ્દો વરિયો ટકર લઈ જાય ક્યાંથી સમજાય. હું મુંબઈમાં ઉતર્યો હતો, એક ભાઈ મને કે નાવું છે, મેં કહ્યું નાવું નથી ખખોરિયું ખાઈ લે. આખું ઘર ભૂમરે પીયું, ભાઈ આ ખખોરિયું કેમ ખવાતું છે, બાથરૂમમાં કેમ ખવાતું છે, મને ખબર પડી ગઈ કે આને પીડા ઉતરી છે. ઉધરસ બહુ થાય અને એ ઉધર એવી ઉપડે આપણે બંધ થઈ ગઈ, ઊંચી ચડી ગઈ, હા હલી જાય, હા હલી જાય. દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના અમે ઘર સામે જોયું, આ ઉપડે રહોડા માંથી રમત માંથી બોલતા આવે છે, બહુ નડે, હાહુ બહુ ના બહુ નડે વાવાઝોડા, બાપ દીકરા ના નડે અમારે તો. આવા આ દરિયાના વાવાઝોડા તો મન કે ભાઈ કુદરતી છે ને, વર્ષે બે વર્ષે પાંચ વર્ષે ઉપરે આ તો બીમાર પેન્શન વાર. હવે અને આ તમારે ક્યાં અભ્યાસમાં આવવાનું છે? કયો છે જેને 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 હાવ કોઠા હુલ છે એમાંથી વાતો લીધી છે ને મેઘાણીભાઈ, એ કોઠા હોય માંથી વાતો મેઘાણીભાઈ જુરાભાઈ કાક ભગત બાપુ અને એને રમણકારી કરી અને સાહિત્ય મેળવી કીધું કે હાથ મારની હવેલી મારે નારા ચંદ્રમ દિયો, આ ખોરડામ નજર કરો તમને ખબર પડે કેટલી ખાનદાની છે. ખાનદાનીની વાતો છે, સંસ્કારની વાતો છે, લોક સાહિત્ય એટલે આપણા પોતાના મૂલ્યોની વાત છે. અને ગિરનારમાં મારા સાધુએ મને બહુ સરસ વાત કરી, મેં કે ગિરનારે તમે દુનિયામાં આવ્યા કે તમારા દુનિયા આવી? હવે તો તમને લાગવું પડે ને, આ તો હું ગયો મને કીધું તમે દુનિયા આવ્યા, મન કે ભાઈ કે તમારા દુનિયા આવી? મને કીધું આપણે દુનિયા માં આવ્યા, મન કે તો ગોઠવાઈ જવું જોઈએ, આપણે કઈ દુનિયા ન આપણે આવ્યા છીએ દુનિયામાં, દુનિયા આપણામાં નથી આવી. એક બીજી એક બહુ સરસ વાત કરી, આખી લંકામાં વિભીષણ હતો મન કે રામનો ભક્ત, અને રાવણ ક્યાં બગાડી ગયો છે, અને આખી અયોધ્યામાં ધોબી હતો, રામ એને ક્યાં સુધારી શકે? અયોધ્યામાં ધોબી પણ હોઈ શકે અને લંકામાં વિભીષણ હોઈ શકે, આ નેતિ નેતિ તારો પાર ન પામી શકાય. એટલે એટલે વેદોમાં નેતિ નેતિ આવ્યું, એને એ કીધું આ પાર પાર ન પામી, કારણ કે બુદ્ધિથી પર છે. બુદ્ધિ તો માત્ર છે ને
गणित बात है बेल बे चार 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 आठ ने बुद्धि ऊपर श्रद्धा ने भक्ति बात है ये अलौकिक बात है ये खेर आप बोझा પણ અહીં રાવણ રામને નાગ પાસથી બાંધીને પાતાળમાં લઈ ગયો અને પછી હનુમાનજી ગરુડની મદદથી છોડાયા. આ સરસ વાત છે. આ ગામડામાંથી બાપાએ મને કરીને કોમી કોમ અને પછી હનુમાનજીને ખોટું લાગ્યું. મારા રામના વિધાતાએ આવા લેખ કેમ લખ્યા? એટલે વિધાતા બાપાએ ગયા અને વિધાતાને કાયદા બોલ્યા, થોડું ધરપાટ કરી લીધી, ચોટલો પકડીને ઘરે ધરડી બાપાને કરી. પણ વિધાતાને કીધું, હનુમાનજી મારા રામના આવા કેમ લેખ લખાય તારાથી? એટલે વિધાતાએ કીધું, તો પછી તમને કે તમે મને ચોટકૂટ કરો, ચોટલો ને પકડી ખેંચો, એ લેખ કોને લખાય? એટલે વાતો છે જે બુદ્ધિથી પણ એ ગામડાના તલમાંથી જે આવે છે બહુ સાચી. મને એક માણસે કીધું, આ હું ભ્રમણની વાત કરું છું, હું જયારે પ્રવાસ કરું ત્યારે એમાંથી મને હું પુસ્તકનો વાંચન મારું તો હોય અમારી સાહિત્યકારોને મને વાંચવું પડે, પણ હું પુસ્તકનો એટલો પ્રેમી છું. હું કહું, હું તમને કહી શકું કે હું મંથલી પ્રોગ્રામ કરવા જાઉં જુનાગઢથી તો 10 કિલોમીટર 20 કિલોમીટર છે, તોય પુસ્તક ભૂલી જાઉં તો અડધેથી પાછો મારે ઘેરે લેવા માટે આવું. મને ખબર છે વાંચવા નહીં મળે, ત્યાં ટાઈમ નથી આપણી પાસે, પણ પુસ્તક ન હોય એટલે મને ખૂટે કે મારી પાસે કાંઈક નથી. પુસ્તકો છે ને એ વાંચો, એમાંથી તમને જે મળે, મેઘાણી છે, ટાગોર છે, અત્યારના વર્તમાન કવિઓ છે, એ બધાને વાંચો. વાંચવું નહીં અને વાંચા વિનાની વાતો કરે ને એ તો દમ કહેવાય, ખોટો દમ કરે. ઘણા બહુ દમ કરે. મને મુંબઈમાં મને એમ કીધું હતું, મેઘાણી બહેનો મને કે હું બહુ ચાહક છું, હું એનો બહુ પ્રેમી છું, એનો બહુ પ્રેમી પાગલ છું, પુસ્તકો બધા બહુ વાંચ્યા. મને કે આ વખતે ફરીવાર જયારે આવો મુંબઈમાં તે મેઘાણીભાઈને લેતા આવજો. અમે મહેસાણા પ્રોગ્રામ ગયા ને ઘણા વર્ષો પહેલા, લાખાભાઈ દિવાલીબેન ભીડ, હું અને પ્રાણભાઈ વ્યાસ, ત્યારે એક સંચાલકે ભાષણ કર્યું ને એ હજી અમારા મગજમાંથી જાતું નથી. શું કીધું ખબર? લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવે. એટલે મેં કીધું પ્રાણભાઈ ટોળકી કોણ મળી હું તમે ધ્યાન બે અંતર નામ રાણની એ તો ખોક વેધુને જ કહેવાય. ચોરે નો ચર્ચાય ચિતની વાતું શંકરા, અંતર નામ રાણની એ તો ખોક તાર વિના નો કે સંતુર નો તોડી શકો, પણ મોરના ટોકાને એમ નો તોડી શકો. શાસણ ગીર માં જોવો ને સિંહ ને ત્યાં ના નંબર ઉતરી જાય, ખોચું મટી ગયા ના દાખલ. એને એક બાપાને કીધું, એટલે ખાંભો દળી ગયો ને ખેતરની, ઓલો અંગ્રેજ બોલે ધીસીસ પાળ્યો, એમ એમ કે આ પાળ્યો છે બાપા કે છે નહીં, પણ એને ખેવો હોય તો થાય અહીંયા. એને અહીંથી હટાવો ને આગળ થાય પાળ્યો. ધરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ કવિતાઓ છે એ જન્મે છે, એ ચિરંજીવી રહે છે, વેદનાથી આવે છે. અને સમાજમાં કેવી વેદનાઓ હોય એનો એક પ્રસંગ, મારી સમય મર્યાદા છે તો 5 મિનિટમાં હું કહી દઉં, કારણ કે બધાએ સમય ઓછો લીધો છે. મને મારે આમને આવી કોઈ બોલવાની આવી જેવી નથી આવી ગયો, આમ સાધની યારે બોલતા હોય ને તેવી ઓછી. હા
એટલે ગોળ બધા વાહના ઉપર ચડી જાય. ચોર જોઈ ગયા કે આને તો હારે લેવા જેવો છે, હાથમાં હજુ તો ચડી જાય, પગાર નથી ગયો. અને હાજે રાતે શેષ ની હવેલી ક્યાં ચડી જાય તો ઢોલકી વગાડો તો બધા સમય ઓછો લીધો છે.